નિર્દેશ પ્રેમ કોને કહેવાય અને શા માટે આપણને નિર્દેશ પ્રેમની જરૂર પડશે? તો માની લો હું એમ કહું કે કોઈ પણ પદાર્થ છે, ધારી લો અથવા કોઈ પણ ઘટના છે, તે ઘટનાનું તમારે વર્ણન કરવું હોય તો વર્ણન કરવા માટે તમારે શું કરવું પડશે? તો કે દરેકે દરેક સેકન્ડે અથવા દરેકે દરેક ક્ષણે તમારે એનું સ્થાન જાણવું પડે. બરાબર, દરેકે દરેક ક્ષણે શું કરવું પડે? સ્થાન એનું જાણવું પડે. એટલે કોઈ પણ ઘટનાનો અભ્યાસ અથવા તો એનું વર્ણન કરવા દરેક ક્ષણે તેનું સ્થાન નક્કી કરવું પડે. દરેક ક્ષણે તમે એનું સ્થાન નક્કી કરવા જાઓ તો તમે જોયું પિક્ચરમાં ને એમાં તમે અથવા તો કોઈ પોલીસ કેસ થયો હોય તે પોલીસ કેસની અંદર એ લોકો શું કરતા હોય તો કે આખી ઘટના હોય ને એને ફરી પાછી રીક્રિએટ કરે કે કઈ રીતના ઘટના ઘટી હતી અથવા કોઈ ફોન કરનાર વ્યક્તિ છે તો એને ક્યાંથી આવ્યો હતો, કેટલા વાગે ક્યાં પહોંચ્યો હતો, એ બધી આખી ઘટનાનું સીન ક્રિએટ કરે પાછળ. તો એના ઉપરથી એને ભેદ ખબર પડશે. તો દરેક ક્ષણે અથવા દરેક સમયે એનું શું નક્કી કરવું પડે? સ્થાન નક્કી કરવું પડે. આ સ્થાન નક્કી કરવું હોય ને તો એના માટે તમારે એક ચોક્કસ બિંદુની જરૂર પડે. કોની જરૂર પડે? એક ચોક્કસ બિંદુની જરૂર પડશે. અને એ ચોક્કસ બિંદુ કે જે આપણા માટે કહેવાશે સંદર્ભ બિંદુ. બરાબર, એ ચોક્કસ બિંદુ આપણા માટે શું કહેવાય? સંદર્ભ બિંદુ. એટલે પદાર્થનું સ્થાન નક્કી કરવા કોઈ ચોક્કસ બિંદુની જરૂર પડે. અને આ જે ચોક્કસ બિંદુની જરૂર પડે એ ચોક્કસ બિંદુ એને શું કહેશું આપણે? સંદર્ભ બિંદુ. દાખલા તરીકે હું તમને એમ કહું, માની લો કે આ રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશન થી તમારું ઘર, રેલવે સ્ટેશન થી તમારી સ્કૂલ, રેલવે સ્ટેશન થી મારું ઘર, રેલવે સ્ટેશન થી બીજા કોઈ વ્યક્તિનું ઘર લઈએ, આ બધાને આપણે સ્થાન નક્કી કરવા હોય કે રેલવે સ્ટેશન થી તમારું ઘર કેટલું દૂર છે, તમારી સ્કૂલ કેટલી દૂર છે, મારું ઘર કેટલું દૂર છે, બીજા કોઈ વ્યક્તિ મિત્ર છે એનું ઘર કેટલું દૂર છે, આ બધાનું સ્થાન નક્કી કરવું છે આપણે, તો આપણા માટે આ રેલવે સ્ટેશન એક મેઇન પોઈન્ટ છે. કોની સાપેક્ષે આપણે સ્થાન નક્કી કરીએ છીએ? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન બિંદુ છે એ ફિક્સ છે કે બદલાય? ફિક્સ છે. ફિક્સ છે. બરાબર, રેલવે સ્ટેશન કેવું છે? ફિક્સ છે. બદલાય છે કોણ? તો કે તમારું ઘર બદલાય છે, તમારી સ્કૂલ બદલાય છે, મારું ઘર બદલાય છે, ફ્રેન્ડ નું ઘર બદલાય છે, આ બધા બદલાય છે. પણ આ રેલવે સ્ટેશન છે એ એક જ જગ્યા પર ફિક્સ છે. તો રેલવે સ્ટેશન એનો આપણે ઉપયોગ કર્યો અને એની મદદથી આપણે બાકીનું જે નક્કી કરવાનું છે એ નક્કી કર્યું. આ બિંદુ એને કયું બિંદુ કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય. સંદર્ભ બિંદુ એટલે શું ખબર પડી? હા સર. સંદર્ભ બિંદુ મતલબ કોઈ ચોક્કસ બિંદુ કે જેની સાપેક્ષે આપણે બાકી બધું નક્કી કરી શકીએ. બાકીના બિંદુઓ છે તો બાકીના સ્થળ છે એનું આપણે સ્થાન નક્કી કરી શકીએ. તો યાદ રાખવાનું આપણે, આપણી જે સરળતા પડે ને એ સરળતા માટે આપણે છે ને સંદર્ભ બિંદુ, સંદર્ભ બિંદુ ને ક્યાં લેશું આપણે? તો યામાક્ષના ઉદમ બિંદુ પર.
બરાબર સરળતા ખાતર આપણે સંદર્ભ બિંદુને ક્યાં લેવાનું છે યામાક્ષ ના ઉગમ બિંદુ પર તમારે સંદર્ભ બિંદુને ધ્યાનમાં લેવાનું છે કારણ કે યામાક્ષ નું ઉગમ બિંદુ લેશો ને તમે તો એ તમને ખબર જ છે આની કિંમત કેટલી આવે ઉગમ બિંદુની 00 00 આવે એટલે 00 છે ને એ ફિક્સ છે જો એ બદલાય છે નહીં બરાબર 00 ફિક્સ છે એ બદલાતું નથી માટે આપણે કોને પસંદ કરી યામાક્ષ ના ઉગમ બિંદુને યાદ રહેશે હવે આ યામાક્ષ બિંદુની અંદર ઉગમ બિંદુની સાપેક્ષ તમે કોઈ પણ ક્ષણે કોઈ પણ કણ એને યામ નક્કી કરો ને તો એ યામ એ નિર્દેશ પ્રેમની અંદર કણનું સ્થાન દર્શાવશે દાખલા તરીકે અહીંયા મેં કોઈ બિંદુ ના યામ નક્કી કર્યા ધારો કે યામ મળ્યા મને 2-3 તમે મેથ્સ માં શીખીને આવો ને આવું આલેખ ત્રણ કોની હોય વાય ની હોય હા તો જો હવે તમે આ બિંદુ લીધું તો આ બિંદુ છે ને એ આ એક્સ અક્ષ અને વાય અક્ષ ની અંદર કણનું શું બતાવે સ્થાન બતાવશે બરાબર કણનું શું બતાવે સ્થાન બતાવે તો બધી બાબતોની અંદર આપણને પ્રશ્ન એવો થાય ભાઈ કે નિર્દેશ પ્રેમ શું છે પહેલા તો નિર્દેશ પ્રેમ કોને કહેવાય જેને આપણે રેફરન્સ પ્રેમ પણ કહીએ છીએ તો એક એક્ઝામ્પલ દઈને તમે સમજો દાખલા તરીકે આ તમારી સ્કૂલની બસ છે બરાબર તમે અહીંયા બેઠા છો હવે સ્કૂલ બસ ની અંદર ઉપર અહીંયા સ્ટેન્ડ આવે પેલું બેગ મૂકવા માટે ત્યાં તમે બેગ મૂકેલી છે બરાબર હવે બરાબર સાંભળજો અહીંયા રસ્તો છે આ રસ્તા ઉપર એક કોઈ વ્યક્તિ અહીંયા ઉભો છે વૃક્ષના છાંયડા પાસે ઉભો છે હવે બસ છે અહીંથી આમ ચાલે છે તો મને પેલા એમ કહેજો તમે બસ ની અંદર બેઠા છો તમે તમારી સ્કૂલ બેગ એને ઉપર સ્ટેન્ડ ઉપર મૂકી છે બસમાં બેઠા બેઠા તમે તમારી બેગ નું અવલોકન કરો છો તે બેગ તમને કેવી દેખાય સ્થિર કે ગતિમાં સ્થિરમાં સ્થિર સ્થિરમાં દેખાય પણ બહાર ઉભેલી આ વ્યક્તિ તમે જોતા હોય તો ગતિમાં ગતિમાં દેખાય હવે આનાથી ઉલટી પરિસ્થિતિ બહાર ઉભેલી વ્યક્તિ છે એ તમને જુએ છે ગતિમાં દેખાય તમારી બેગ ને જુએ છે ગતિમાં કે સ્થિર ગતિમાં દેખાય ગતિમાં ગતિમાં દેખાય પણ એની બાજુમાં રહેલું વૃક્ષ સ્થિર સ્થિર સમજાય છે આખી ઘટના તમે પેલા અંદર બેઠા બેઠા તમારી બેગ નું અવલોકન કર્યું તો બેગ તમને કેમ લાગી સ્થિર સ્થિર પેલા વ્યક્તિ ગતિમાં બહાર ઉભેલી વ્યક્તિ છે એનું તમે અવલોકન કર્યું એની બાજુમાં રહેલા વૃક્ષ નું અવલોકન કર્યું તો વૃક્ષ તમને કેવું લાગે ઘટના મગજમાં કે કોણ ક્યાંથી અવલોકન કરે છે ને તો અવલોકન કરનાર બદલાઈ જાય ને તો આખી ઘટના બદલાઈ જાય છે
सर समझा? हाँ सर, हाँ खबर पड़ी गई। हाँ सर, आखो अवलोकन करता ऊपर डिपेंड है, अवलोकन करता बदलाई गयो तो परिस्थिति आखी चेंज थई। तो निर्देश प्रेम नी व्याख्या आपवा जाओ ने तो व्याख्या भी आपी शकाय कि भाई अवलोकन कर जे स्थले थी अने जे परिस्थिति मा अवलोकन करे छे ते स्थल के ते परिस्थिति ने निर्देश प्रेम कहवाय। अवलोकनकार जे स्थले थी अने जे परिस्थिति में अवलोकन करे छे ते स्थल अथवा ते परिस्थिति ने शुं कहवाय? निर्देश प्रेम कहवाय। જો આ વ્યક્તિ અંદર તમે બેઠા તો તમે બેઠા હતા તો બસ ની આજુબાજુ ની જે બોડી આવે એ બોડી તમારા માટે શું બની ગયું? એક ફ્રેમ બની ગઈ, માની લો કે આ ફ્રેમ છે। આપણે કેવું કોઈ વ્યક્તિ હોય ધારો કે અથવા તો આપણે કોઈ ફોટો પડાવ્યો છે તો ફોટાને આપણે શું કરવું પડે? ફ્રેમ ની અંદર પેલો કરાવીએ, દિવાલ ઉપર લટકાવવો છે તો આપણે ફ્રેમ લગાવવી પડે ને। પછી આ વ્યક્તિ છે રસ્તા ઉપર ઉભો છે એની આજુબાજુનું જે એટમોસ્ફિયર છે કે જે બી છે એ એના માટે શું કહેવાય? પ્રેમ। પ્રેમ ભાઈ લેખું વ્યાખ્યામાં જો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં શું કરે છે? અવલોકન કરે છે। બસમાં બેઠેલો વ્યક્તિ અવલોકન કરતો હતો ત્યારે વૃક્ષ એને ગતિમાં લાગતું, બહાર ઉભેલી વ્યક્તિ અવલોકન કરે છે ત્યારે એને વૃક્ષ કેવું લાગે છે? સ્થિર લાગે છે। બહાર ઉભેલી વ્યક્તિને બેગ ગતિમાં લાગે છે પણ તમને તમને એ બેગ કેવી લાગે છે? સ્થિર લાગે છે। બરાબર, એટલે વ્યાખ્યા ઉપરથી તમારા શબ્દને પકડવાના છે। અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તે સ્થળ અથવા તે પરિસ્થિતિ એને શું કહેશું આપણે? નિર્દેશ પ્રેમ। ઓકે, હવે પદાર્થ છે ગતિમાં છે એમ આપણે કેવું હોય તો બીજી રીતે એમ પણ બોલી શકો તમે કે જો પદાર્થના એક કરતા વધારે યામ બદલાતા હોય તો તે પદાર્થ ગતિમાં છે। જો તમે અત્યારમાં અત્યાર 10મા ધોરણ સુધી તમે ખાલી એક્સ અક્ષ અને વાય અક્ષ શીખ્યા છો, હવે આપણે જે વાત કરીએ છીએ તો ફિઝિક્સ ની અંદર એક્સ અક્ષ આવશે, વાય અક્ષ આવશે અને ત્રીજી આવશે ઝેડ અક્ષ। બરાબર, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ એમ ત્રણ અક્ષ આવશે અને ત્રણે ત્રણ અક્ષ એકબીજાને પરસ્પર લંબ, સમજો કે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ એક્સ, આ વાય અને ત્રીજી અક્ષ હોય ને હકીકતમાં અંદર જતી હોય, તમે ત્રિપરિમાણમાં જો ને થ્રી ડાયમેન્શન ત્રણ તો ઝેડ અક્ષ આ થાય તમારે આપણે ઘર હોય ને ઘર રૂમ કોઈ પણ રૂમ હોય ને એનો ઓરડો તમે લઈ લો તો એ ઓરડો છે જો આ ટાઈપનો હશે, એક બોક્સ ટાઈપ નો ઓરડો હોય આ રીતનું બોક્સ બને દાખલા તરીકે જો તો આ બોક્સ ની અંદર ધારો કે આ તમારી એક્સ અક્ષ
અંદર જાય છે એ તમારી y હશે, તો ઉપર નીચે આવશે એ કઈ લેવાની z હશે. સેમ વસ્તુ તમે ગમે ત્યાં લઈ શકો. જો અહીંયા એક અક્ષ બને છે, એક બહાર આવશે અને એક નીચે તરફ જાય, ખ્યાલ આવે છે? આયા ના? હા હા સર. મેં કીધું તમે જ્યાં બેઠા છો ને રૂમમાં, ખાલી આમ ઉપર છત તરફ નજર કરશો ને તમે, તો એ ગમે તે કોર્નર પકડી લો, એ કોર્નર તમને આવો લાગશે કે જ્યાં ત્રણ પોઈન્ટ, ત્રણે ત્રણ રેખાઓ ભેગી થતી હોય. થાય છે? હા સર. હા સર. હા જ્યાં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ આ ત્રણે ત્રણ અક્ષ ભેગી થતી હોય ને, એને પણ તમે યામાક્ષ નું ઉગમ બિંદુ કહી શકો. ખબર પડશે નિર્દેશ પ્રેમ? હા હા સર. નિર્દેશ પ્રેમ કોને કહેવાય? પછી શા માટે આપણને નિર્દેશ પ્રેમ ની જરૂર પડી? થશે ને ક્લિયર? યસ યસ સર. પછી સંદર્ભ બિંદુ કોને કહેવાય? આ યાદ રાખજો, સંદર્ભ બિંદુ ને આપણને ઘણી બધી જરૂર પડશે આગળ. સંદર્ભ બિંદુ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે? યામાક્ષ ના ઉગમ બિંદુ. હા, સંદર્ભ બિંદુ તરીકે કોનો ઉપયોગ થાય? યામાક્ષ ના ઉગમ બિંદુ નો ઉપયોગ થાય. ક્લિયર? યસ. ચાલો હવે તમારે ધીમે ધીમે ચેપ્ટર ની આપણે શરૂઆત કરીએ. અત્યારે આપણી પાસે આ બધી બેઝિક માહિતીઓ હતી કે જેમની આપણને જરૂર તો પડે છે આગળ, પણ આ બધા પોઈન્ટ તમારે શીખવા પડે, એના પર તમને બાકીની માહિતી ખબર પડે. તો એક નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ આપણે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે પથ લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ અને સ્થાનાંતર. ચલો પથ લંબાઈ પહેલા તો કોને કહેવાય એની વાત, અને પછી વાત આપણે કરીશું સ્થાનાંતર કોને કહેવાય એમ. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. પથ લંબાઈ એટલે શું? પદાર્થે કાપેલું કુલ અંતર ને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. બરાબર, પદાર્થે કાપેલું કુલ અંતર એને કહેવાય પથ લંબાઈ. અને સ્થાનાંતર, સ્થાનાંતર એટલે શું? તો કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને શું કહેવાય? સ્થાનાંતર. પદાર્થે કાપેલું કુલ અંતર એને કહેવાય પથ લંબાઈ, અને પદાર્થ એના સ્થાનમાં થતો ફેરફાર એને કહેવાય સ્થાનાંતર. તમે સ્થાનાંતરને એક સૂત્રની સ્વરૂપે પણ લઈ શકો. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. દાખલા તરીકે જો અહીંયા માની લો કે હું ઊભો છું, હું ત્યાંથી ગતિ કરી અને આ પોઝિશન ઉપર આવી જાઉં, તો આને મેં એ કીધું, ધારો કે આને બી કીધું, બરાબર. પછી અહીંથી હું પાછળ ટર્ન લઈ અને ધારો કે અહીંયા એનું ઉભો રહ્યો, આ સી પોઈન્ટ. તો મને પહેલા મેળવવું છે મારે પથ લંબાઈ કેટલી છે, મતલબ મેં કેટલું અંતર કાપ્યું છે એ મારે જોઈએ છે. તો શું કરશું કહેતો?
b minus c t b નું અંતર અને c થી b થી c નું અંતર નો સરવાળો કરીએ એટલે પથ લંબાઈ મળે. હા એટલે a થી b લેવું પડે પહેલા a b, હા પછી શું b થી c એટલે b c, b થી c બરાબર a b plus b c એટલે એ બે કરી દે આપણે બે નો સરવાળો કરી દે એટલે આપણને શું મળે પથ લંબાઈ મળે. પણ મારા સ્થાનમાં કેટલો ફેરફાર થયો એ થી સી સુધી, એ થી સી સુધીનો મારા સ્થાનમાં શું થયો સી સુધી ફેરફાર થયો. રેડી તો સ્થાનાંતર થઈ ગયું એ થી સી, પણ મેં કાપેલું અંતર કેટલું તો કે એ થી બી અને ત્યાંથી પછી ક્યાં બી થી સી. સમજાય કે ઘટના? તો પથ લંબાઈ અને સ્થાનાંતર બેમાં શું છે તફાવત? હવે એ તફાવત જે છે ને એને આપણે ઉદાહરણ દ્વારા સમજવું છે. દાખલા તરીકે અહીંયા ઝીરો થી સ્ટાર્ટ કરીએ, ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર એસી, આ માઇનસ દસ માઇનસ વીસ. માની લો કે કોઈ કાર એ એ બિંદુ થી સ્ટાર્ટ કરે છે ઉગમ બિંદુ, ત્યારે તો કે t બરાબર 0 સમયે, આનો મીનિંગ ખબર પડશે. જો t બરાબર 0, t બરાબર 0 નો મતલબ આ t શું બતાવે સમય, અને પછી 0 લખો એ કેટલો સમય, બરાબર. દાખલા તરીકે હું તમને કહું t બરાબર 5 સેકન્ડ તો સમય કેટલો 5 સેકન્ડ, હું તમને કહું t બરાબર 30 સેકન્ડ તો બોલો આમાં સમય કેટલો ધારો કે કાર ગતિ કરી અને અહીંયા પહોંચે છે બી બિંદુ પર, બી બિંદુ થી ટર્ન મારી અહીંથી આમ જાય ત્યાંથી આમ ટર્ન લઈ અને આવે છે અહીંયા સી બિંદુ, તો આપણે એ પરથી ક્યાં ગયા બી પર, બી પરથી ક્યાં આવ્યા સી પર. તો એ બી સી આટલા માર્ગ માટે મારે લેવું છે પથ લંબાઈ. બોલો કોનો કોનો સરવાળો કરશો બાદબાકી કરશો શું કરશો? એ બી પ્લસ બી એ બી પ્લસ બી સી, એ બી પ્લસ બી સી, એ બી કેટલા એ સી એ સી સ્થાન તમારું મીટર માં છે તો આ કેટલા મીટર થયા 120. હવે જોઈએ છે સ્થાનાંતર. બોલો સ્થાનાંતર નું સૂત્ર શું? ચાલીસ પ્રારંભિક કેટલું? ચાલીસ માઇનસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ચાલીસ. સ્થાનાંતર કેટલા મીટર થયું? ચાલીસ મીટર. હવે એ ભાઈને એમ થયું કે મારે હજુ થોડી ગાડી ચલાવવી છે, એટલે ચલાવતા ચલાવતા અહીંયા આવી ગયો પાછો ડી પર. બોલો ચલો એ બી સી ડી પથ લંબાઈ કોનો કોનો સરવાળો 120 એ બી પ્લસ બી સી પ્લસ સી ડી
AB plus BC plus CD. બરાબર દરેકે બોલવાનું ભાઈ. જેને જેને આવડતું બોલવાનું. બોલો AB કેટલા? 0 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
मतलब के एनो प्रारंभिक अने अंतिम आ बन्ने स्थान केवा छे जीरो समान छे जीरो असमान प्रारंभिक स्थान अने अंतिम स्थान बन्ने समान छे माटे स्थानांतर केटलू થાય जीरो હવે ભાઈ ને થોડું કેમ થયું મારે હજુ આગળ જવું છે તો અહીંયા આવી ગયા એ પોઈન્ટ ઉપર બોલો એ બી સી ડી ઈ બોલો પગ લંબાઈ કેટલી 140 40 હવે બોલો તો ડી એ કેટલા માઇનસ વેસ સોરી ડી તો માઇનસ વેસ માઇનસ વેસ વેસ માઇનસ વેસ માઇનસ વેસ હું લખું છું પ્લસ વેસ સાચું કહેવાય ખોટું કહેવાય એ તો નો હાલે ખોટું ખોટું કહેવાય સાચું કહેવાય અથવા 1 કિલોમીટર ચાલ્યા બરાબર હવે અહીંયા પહોંચ્યા તમે 1 કિલોમીટર ચાલ્યા હવે તમે અહીંથી રિટર્ન આવો છો અથવા ઊંધા આવો છો ઊંધા મો તમારું છે ને મોઢું એ આ બાજુ છે તમે મો ઊંધું રાખીને પાછળ પાછળ ચાલો છો તો તમે પાછા અહીંયા પહોંચી જાઓ તો શું એમ કહેવાય કે હું 0 કિલોમીટર ચાલ્યો કે ચાલી કહેવાય તારે ના ના 2 કિલોમીટર આગળ જાઓ કે પાછળ જાઓ તમે ચાલ્યા તો ખરા ને ગમે તે દિશામાં તમે માન લો તમને એમ લાગ્યું કે મારે રાત્રે ચાલવા નીકળવું છે તો વહેલી સવારે ચાલવા જવું છે તો મેં કીધું એમ તમે 2 કિલોમીટર ચાલો પછી ત્યાંથી તમે ટર્ન લઈને પાછા રિટર્ન આવતા રહ્યો તો તમે ઘરે પહોંચો તો તમે શું કઈ ચાલ્યા જ નથી 4 કિલોમીટર છે યાદ રાખજો કાપેલું અંતર અંતર ક્યારે ઋણ નહીં હોય બરાબર અંતર ક્યારે ઋણ હશે નહીં એટલે આ ટોટલ કેટલું થશે તમારું 180 હવે બોલો પગ લંબાઈ અંતિમ સ્થાન કેટલા ઉપર છે પ્લસ વીસ20 ઉપર માઇનસ 20
minus 20 प्रारंभिक कितना ऊपर छे विंडो 0 minus 0 तो minus 20 minus 0 बराबर कितना आवे minus 20 right minus 20 minus 20 अब तुम ये चेक करो जो तुमने तो किसो लेसो ने पथ लंबाई 120 धन पथ लंबाई 160 धन पथ लंबाई 180 धन स्थानांतर 40 धन 0 ऋण तो आना ऊपर थी मैं लखू है तो हूं શું લખી શકું લખી શકાય पथ लंबाई ક્યારે ઋણ હોય નહીં હા એ ધન હોય સ્થાનાંતર પણ સ્થાનાંતર લખી શકાય ધન હોય શકે ઋણ પણ હોય શકે અને શૂન્ય પણ હોય શકે परंतु स्थानांतर धन ऋण के शून्य કોઈ કોઈ શકે છે યાદ રહેશે આટલું હા સર સર પથ લંબાઈ શૂન્ય હોય હે શું કે બેન પથ લંબાઈ શૂન્ય હોય નહીં પથ લંબાઈ ક્યારે શૂન્ય ના હોય પથ લંબાઈ શૂન્ય હોય તેનો મતલબ કે તમે ચાલ્યા જ નથી પદાર્થની ગતિ થઈ જ નથી પદાર્થે પોતાનું સ્થાન ખસેડ્યું જ નથી તો તમે પથ લંબાઈને 0 લખવી લખી શકે પણ લખી ન શકે તો બોલાય જ નહીં પથ લંબાઈ થઈ બરાબર એટલે પથ લંબાઈ ક્યારે શૂન્ય નહીં આવે તમે જો ને આપણે આગળ આ ઉદાહરણ છે જોયું એમાં શું હતું ગાડી પેલા આમ જાય કામ જાય ટર્ન મારી પાછી આવે ગમે ત્યાં જાય પથ લંબાઈમાં વધારો થાય છે ઘટાડો થાય છે જો પદાર્થ ની ગતિ થતી હશે એટલે પથ લંબાઈ હંમેશા વધશે એ ક્યારે શૂન્ય આવશે નહીં બોલો બીજો કઈ પ્રશ્ન રોજે રોજ ની તૈયારી રોજ કરજો હવે ગમે ત્યારે ગમે તેને ગમે ત્યારે થિયરી પૂછીશ ઓકે સર ચાલો આવતીકાલે મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા સી યુ